માગરોળના શેરિયાજ ગામે સમૂહ લગ્ન સૌએ જાયો. માગરોળ શેરિયાજ ગામે સમૂહ લગ્ન સૌમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. મહેમાનો તેમજ દાતાઓનું કરાયું સન્માન. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સિરિયાજ ગામે સમગ્ર કોરી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરતા નવ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મહત્વપૂર્ણ એ હતું કે આજના જમાનામાં લગ્નના મોટા ખર્ચને પહોંચી વળવા માટે નાના એવા સિરિયાજ ગામના આગેવાનો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરી તમામ સમાજને શીખ આપી હતી કે પહેલાં એકાદ તાલુકા કે જિલ્લામાં સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ હવે દરેક ગામમાં દરેક સમાજ સમૂહ લગ્નનું આયોજન કરે છે અને ગ્રામ અને સમાજના ખર્ચ પર નિયંત્રણ રાખે તો સમાજમાં થતા ખોટા ખર્ચ અને સમયનો બચાવ થાય અને એ બાને સમાજ એકત્રિત થાય અને ભાઈ સારાની ભાવના વધે તે માટે સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ તેવું સિરિયાજ ગામના સરપંચ અને માજી જિલ્લા સદસ્ય શ્રી જેઠાભાઈ ચુડાસમા દ્વારા જણાવ્યું હતું. આ સમૂહ લગ્નના સમિતિ દ્વારા દાતાઓનું તેમજ કાર્યકરોનું દાતાઓનું પુષ્પગુણથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કોરી સમાજના સંસદ તેમજ ધારાસભ્ય આગેવાનો અને હાજરી આપી લગ્ન ગ્રંથિમાં જોડાયેલા નવ દંપતીને આશીર્વાદ આપવામાં આવેલ હતા. ગોવિંદ હળિયા, ZSTV, જૂનાગઢ. માંગરોળ તાલુકામાં કોરી સમાજના સમૂહ લગ્ન તો અમુક વર્ષોથી 28 વર્ષથી સિલમાં કરતા હતા અને સિલમાં આજે પણ થાય છે, પણ છેલ્લા 8-1 વર્ષ પહેલાં ગામના અમુક આગેવાનો ભેગા થયા અને દીકરીને સમજાવતો ત્યારે દીકરીને માવતર એવું કીધું કે આપણે આપણા ગામ પૂરતા સમૂહ લગ્ન ગામમાં કરીએ અને એના પ્રયાસના ભાગરૂપે અમે 8 વર્ષ પહેલાં આવંડીમાં સમૂહ લગ્નની શરૂઆત કરી. 8 વર્ષ પહેલાં ત્યારે પહેલા વર્ષે 5 લગ્ન થયા હતા, પછી આ આંકડો વધતો અત્યારે 9-10 રેગ્યુલર છેલ્લા 8 વર્ષથી થાય છે. તાલુકાના એક ગામમાં મને કહેવા 8 લગ્ન થતા હોય, તાલુકાના 50-60 ગામ હોય તો 400-500 લગ્ન થાય. એટલે હવે સમાજે લોકોએ વિચારી અને પોતપોતાના ગામે પણ એક આવો નાનો એવો સમૂહ લગ્નનો પ્રયાસ કરે તો એક જ દિવસમાં બધા લગ્નો પતી જાય અને માણસોને પણ ફુરસદ મળે, ખર્ચમાં પણ ઓછું થાય અને આજે 9 દીકરીઓ અહીં પ્રભુતામાં પગલાં પાડશે. 9 ગામેથી બુદ્ધિથી જાણવા આવ્યું છે. માંગરોળ તાલુકાના તમામ જ્ઞાતિના તમામ સમાજના એવા તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે, એનો બધાનો આભાર માનો. આપણે પત્રકાર મિત્રોએ પણ અહીં અમને પ્રોત્સાહિત કર્યા તે બદલ આપશો.